નહીં, સુધરવાની જરૂર મારે નહીં, સુધરવાની જરૂર તારે છે. નહીં પણ તું તો પથ્થર પર પાણી છે, જેમ પથ્થર નહીં પીગળે એમ તું પણ નહીં સુધરે, હે ને? હજુ પણ કહું છું, સુધરી જા, નહીં તો પસ્તાવાનો વારો આવશે. ભગવાને એક દીકરીનું સુખ આપ્યું છે ને, એ પણ છીનવાઈ જશે. એકદમ ચૂપ. હવે એક પણ શબ્દ વધારે બોલ્યો છે ને તો હું આ બધાની શરમ ભૂલી જઈશ. અરે અરે, તમે લોકો શેનો તમાશો જુઓ છો? અરે લઈ જાઓ આને અહીંયાથી, નહીતર મારાથી છે ને અનર્થ થઈ જશે. બેન સમજાવો અને સમજાવો કે માની હાઈ લાગશે ને તો ક્યાંય નો નહીં રે. જા જા, હવે તારી શું હાઈ લાગવાની? તારા જેવી નાલાયક સ્ત્રી તો હાઈ પણ ના લાગે. તું છે, હું નહીં. પહેલા પોતાની જાત સામે જો, પછી બીજાને કેવા આવજે. અચ્છા, એટલે તું તારી ભૂલ નહીં જ સ્વીકારે ને? તો હું પણ તને કહી દઉં છું, હું ત્યાં સુધી ઘરમાં પગ નહીં મૂકું જ્યાં સુધી તું તારું આ અભિમાન નહીં છોડે. કરો વાત. કનુભાઈ કંસારા અસંતુષ્ટો સાથે મળીને નવી પાર્ટીની રચના કરશે. આ છાપાવાળાને પણ કોઈ નંદો નથી. બિચારા કનુભાઈને ખબર નહીં હોય એ નવી પાર્ટી બનાવવાના છે. બાપુજી, આ કનુભાઈ એટલે કોણ? અરે કેમ નહીં ઓળખ્યા? હજી 3 મહિના પહેલા જ તો એમણે નવી પાર્ટી જોઈન કરી હતી, ગુલાટ મારી હતી. રામ મોટી મોઈ વાળા, એમને કોઈ ભાવ નથી પૂછતું ને, એટલે આ પાર્ટી પેલી પાર્ટી ગુલાટો માર્યા કરે છે. સરકાર સરકાર સરકાર. ધીરો પર ભાઈ, ધીરો પર, હજી હું બેઠો છું. હા સરકાર, બહુ જોરદાર સમાચાર લાવ્યો છું. શું થયું? સરકાર પડી ગઈ કે શું? અરે ના સરકાર, એનાથી પણ જોરદાર સમાચાર છે. અરે બોલને, શું થયું? અરે અનોખી અને અભયનો ઝઘડો થઈ ગયો. આ જૂના સમાચાર છે. નવી કોઈ વાત હોય ને તો કે. નવી વાત એમાં એ છે કે અનોખી અને અભય બહાર બજારમાં બધાની સામે લડી વળ્યા. અને એટલું જ નહીં, અભયે તો ગુસ્સામાં આવીને એમ પણ કહી દીધું કે જ્યાં સુધી અનોખી એનો અહમ નહીં છોડે ને ત્યાં સુધી એ ઘરમાં પગ નહીં મૂકે. અરે વાહ, આ તો બહુ સારા સમાચાર છે. સુધૂર સારા સમાચાર છે. અરે એમ વિચારો કે આ લોકો અચાનક ઝઘડવા કેમ માંડ્યા, અને પણ જાહેરમાં. પોતાના ઘરની વાત બહાર ના આવવા દેનારા લોકો આમ રસ્તા પર ઝઘડે, માનવામાં નથી આવું. વાત ઘરે ઉતરતી નથી. સરકાર તમે ભૂલો છો, અભય તો ગાંડા જેવો જ છે. એની દીકરીને કંઈ પણ થાય ને તો એ કશું જોતો જ નથી. છોકરીને હવે આધ્યાને વડે શું થયું? અરે એ જ તો મુદ્દો છે ઝઘડાનો. અનોખી એને સ્કૂલે લેવા જવાનું ભૂલી ગઈ એટલે અભય એની પર ગુસ્સે થઈ ગયો. કારણ એ હતું કે અનોખી બજારની વચ્ચે ખાખરા વેચતી હતી અને એને લેવા જવાનું ભૂલી ગઈ. ભૈરવ, ખરેખર આ વાત સાચી છે? અરે હા, 100% સાચી છે. તો બાપુજી, એમનો ઝઘડો આપણા માટે ફાયદાકારક થશે. કઈ રીતે? બાપુજી, મેં અભયને એના પરિવાર વિરુદ્ધ જે ચડાવ્યો છે ને એનું જ આ પરિણામ છે. અને આ જ સારો સમય છે. હવે અભય એમ પણ એના ઘરે તો જવાનું નથી, તો આપણે એને આપણા ઘરે લઈ આવીએ ને. જો આપણે એને આપણી પાસે રાખીશું તો આપણને બધી બાજુથી મદદરૂપ થશે. એને ખબર પણ નહીં પડે અને આપણે એને જ એની પત્ની સામે ઊભો કરી દઈશું. બધું સમજી વિચારીને કરવું પડશે. આમ કહે એને ઘરમાં ના લેવાય. દુશ્મનને ઘરમાં ઘુસાડતા પહેલા 100 ઘરને પાણી કાઢવું પડે. બાપુજી, એ બધું તમે મારી પર છોડી દો, એ હું કરી લઈશ. ઠીક છે. ભૈરવ, આ અભય કઈ બાજુ ગયો છે? મેં એને મંદિર તરફ જતા જોયો છે. મંદિરે? તો ચાલો પછી
ધર્મ ના કામ માં ઢીલ છે ને, તો ચાલો આપણે પણ મંદિરે જઈએ દર્શન કરવા. હા ચાલો. બાપુજી હું જાઉં છું. હે ભગવાન, પાછું શું થયું હશે બંને વચ્ચે? ખા ગામમાં ચર્ચા થવા લાગી છે, નહીં તો કમળાબેનને કેવી રીતે ખબર પડે? આમ તો ખાનદાનનું નાક કપાઈ રહ્યું છે, બહુ ટેન્શન થઈ રહ્યું છે મને તો. અનુ શું થયું? કઈ નથી થયું ફોઈ. તો પછી કમળાબેને મને કેમ કહ્યું કે તું અને અભય રસ્તા વચ્ચે? અચ્છા, એટલે ફોઈબાને ઝઘડાની વાત મળી ગઈ છે. હવે અહીંયા એ વાત ચાલુ રાખવી જ પડશે. મારો કોઈ વાંક નથી ફોઈબા એમાં. હું એમ નથી કહેતી કે તારો વાંક છે, પણ અચાનક એવું તો શું થઈ ગયું કે તમે બંને જણા રસ્તા વચ્ચે ઝઘડવા બેઠા? એને મારા ઉપર ગુસ્સો આવ્યો, કેમ આવ્યો ને એ પણ મને નથી ખબર, પણ મને સૌથી વધારે ગુસ્સો એ જ વાત પર આવ્યો છે કે કોઈ એને મારા પર ગુસ્સો હતો તો એને ઘરે આવીને મને વાત કરવી જોઈતી હતી. આમ રસ્તા વચ્ચે લોકોની સામે શું કામ એને આવું કર્યું? અરે પણ વાત શું બની છે? વાત શું બની એ મહત્વનું નથી ફોઈબા. વાત મહત્વની એ છે કે એને મારા ઉપર ગુસ્સો આવાવ કરે છે, અને છેલ્લા કેટલાક દિવસથી છે ને એનું વર્તન પણ સાવ બદલાઈ ગયું છે. હા એવું તો મને પણ લાગે છે. અભય આમ સાજો થઈ રહ્યો હતો ને આમ અચાનક પાછો આવો કેમ થઈ ગયો? નક્કી કોઈએ કામળ ટુમળ કર્યું હશે. કોઈ આવું શું કામ કરે? પણ કરવા વાળા એવું કઈ વિચારતા નથી, કરી દે છે. હવે તમારી ઈર્ષા આવતી હોય કે તમને બંનેને સાથે ન જોઈ શકતા હોય ને તો પણ આવું કરી શકે. અને તું પણ ક્યાં એની સાથે શાંતિથી વર્તે છે? તું પણ ઝઘડે છે ને એની સાથે? પણ ફોઈબા જો એને ખોટી વાત પર ટોકીશું નહીં તો પછી એના માટે જ નુકસાનકારક છે ને. એટલે જ્યાં એ ખોટો છે ને ત્યાં હું એને ટોકીશ, અને જ્યાં મારે બોલવાનું છે ત્યાં હું બોલીશ. હે પણ આમ તો તું અભયથી દૂર થઈ જઈશ. જો એના ભલા માટે મારે એમ કરવું પડશે તો એમ પણ કરીશ. અરે પણ અનુ, બધું ઠીક નથી થઈ રહ્યું. જેમ ધાર્યું છે પ્રમાણે થાય તો સારું, એમને કોઈ પણ શંકા ન જવી જોઈએ. હે માતાજી, આ અભિયાનમાં મારો સાથ આપજો. અરે અભયભાઈ તમે અહીંયા? શું થયું અભયભાઈ? કેમ આટલા બધા ડિસ્ટર્બ લાગો છો? કઈ થયું? કઈ નથી થયું, જવા દો ને. જો અભયભાઈ, તમે ખોટું તો બોલતા જ નહીં, અને એ પણ મારી સામે. હું તમારા ચહેરા પર વાંચીને કહી શકું છું કે તમને કોઈ આઘાત લાગ્યો છે, એટલે જ તમે ડિસ્ટર્બ છો. તમે ફેસ રીડિંગ કરી શકો છો. મેં કહ્યું ને મને કાંઈ જ નથી થયું. જો ભાઈ, તમારે ના કહેવું હોય તો ના પાડી દો, પણ ખોટું તો નહીં બોલો. કેમ છે ને અભયભાઈ, કે મને તમારા પ્રત્યે જરા વધારે પક્ષપાત છે. તમને ડિસ્ટર્બ કરતી વાત મને પણ ડિસ્ટર્બ કરે છે. તમે માનો નહીં અભયભાઈ, પણ અત્યારે તમારી આ હાલત જોઈને મારું હૃદય અંદરથી રડી રહ્યું છે. મારું તો મન થાય છે કે તમને હેરાન કરનારનું હું ગળું દબાવી દઉં. અને ઇમોશનલી બ્લેકમેલ કરતા સારું આવડે છે. ના ના, કોઈનું ગળું દબાવવાની કોઈ જ જરૂર નથી. પણ હવેથી મેં નક્કી કર્યું છે કે મારે ઘરે નથી રહેવું. કેમ કેમ ભાઈ, એવું તો શું થઈ ગયું કે તમારે તમારા જ ઘરમાં નથી રહેવું? આવો આકરો નિર્ણય શું કામ લેવો પડ્યો? માન્યું કે મારું ઘર છે,
પણ જ્યાં મારી વાતને કોઈ માન ન મળતું, જ્યાં સતત મને અવગણવામાં આવતો હોય, એ જગ્યાએ હું શું કામ રહું?